નમસ્કાર મિત્રો ગુજ્જુ ટીચરમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે આપણી ભારતીય ચલણી નોટોની અંદર જે ભાષાઓનો ઉલ્લેખ થયો છે એ ભાષાઓ કઈ કઈ છે એટલે કે આપણી ભારતીય ચલણી નોટોની અંદર કુલ સત્તર ભાષાનો ઉપયોગ થયો છે શું તમે આ સત્તર ભાષાઓ વિશે જાણો છો એ કઈ કઈ ભાષાઓ છે તો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આપણી ભારતીય ચલણી નોટોની અંદર આ કુલ સત્તર ભાષાનો ઉપયોગ થયો છે એ સત્તર ભાષાઓ કઈ કઈ છે તો ચાલો શરૂ કરીએ પરંતુ એ પહેલાં આપણે એક વિનંતી કરીશ કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આ લક્ષણમાં લખેલું સબસ્ક્રાઈબ તેના પર ક્લિક કરો અને બાજુના બે લાઇકન પણ ક્લિક કરો તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણી ભારતીય ચલણની નોટોની અંદર કુલ સત્તર ભાષાનો ઉપયોગ થયો છે અને આ સત્તર ભાષાઓ કઈ કઈ છે એ આપણે જાણીશું તો સૌ પ્રથમ વાત કરીએ આ બોક્સની તો બોક્સની અંદર તમે જોઈ શકો છો કુલ પંદર ભાષાની અંદર લખેલું છે અને ત્યારબાદ વાત કરીએ બીજી બે ભાષાઓ તો ઉપર તમે જોઈ શકો છો ટુ હંડ્રેડ રૂપીઝ એટલે કે ઇંગ્લિશ ભાષા અને ત્યારબાદ તમે આ બાજુ જોઈ શકો છો દોસો રૂપિયે કે હિન્દી ભાષા એટલે કે અંગ્રેજી અને હિન્દી જે બોક્સની બહારના ભાગમાં આપેલી છે એ બે ભાષાઓ અને બીજી પંદર ભાષાઓ આ બોક્સની અંદર આપેલી છે તેનો આપણે પરિચય મેળવીએ તો બોક્સની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો સૌથી પ્રથમ ભાષા છે તે આસામી ભાષા છે સૌ પ્રથમ તમે જોઈ શકો છો જે સૌ પ્રથમ લખેલું છે એ આસામી ભાષામાં લખેલું છે બસો રૂપિયા અહીં બસો રૂપિયાની નોટ છે એટલે બસો રૂપિયા લખેલું છે દસની નોટ વીસની નોટ પચાસની સોની કે પાંચસોની જે અલગ અલગ નોટો હશે એની અંદર અલગ અલગ ભાષામાં અલગ અલગ રૂપિયા લખેલા હશે એટલે કે જેટલા રૂપિયાની નોટ હશે એટલા રૂપિયા અલગ અલગ ભાષામાં લખેલા હશે તો અહીં સૌપ્રથમ આસામી ભાષામાં લખેલું છે ત્યારબાદ વાત કરીએ બીજા નંબરની ભાષા તો બીજા નંબરની જે ભાષા છે એ બંગાળી ભાષા છે અને બંગાળી ભાષામાં લખેલું છે બસો રૂપિયા ત્યારબાદ વાત કરીએ ત્રીજા નંબરની તો આપ સૌ જાણતા જ જશો ગુજરાતી ભાષામાં લખેલું છે બસો રૂપિયા ત્યારબાદ ચોથા નંબરની વાત કરીએ તો ચોથા નંબરમાં જે ભાષા છે એ

તો દોણસે રૂપિયા તો એ મરાઠી ભાષામાં લખેલું છે આઠમા નંબરની ભાષા છે મરાઠી ભાષા ત્યારબાદ વાત કરીએ નવમા નંબરની ભાષા તો દુ રૂપિયા એ જે લખેલું છે એ નેપાળી ભાષામાં લખેલું છે મિત્રો નવમાં નંબરની ભાષા છે તે નેપાળી ભાષા છે ત્યારબાદ દસમા નંબરની વાત કરીએ તો તે ઉડિયા એટલે કે ઉડિયા ભાષાની અંદર લખેલું છે બસો રૂપિયા તો તેના પછી જે ભાષામાં લખેલું છે તે પંજાબી ભાષામાં લખેલું છે બસો રૂપિયા ત્યારબાદ દ્વિશતમ રૂપિયાકાણી એટલે કે સંસ્કૃત ભાષામાં લખેલું છે બસો રૂપિયા ત્યારબાદ તેના પછીની ભાષા તો તેની પછી જે ભાષા છે એ તમિલ એટલે કે તમિલ ભાષામાં લખેલું છે ત્યારબાદ વાત કરીએ તો છેલ્લેથી બીજા નંબરની જે ભાષા છે તે તેલુગુ એટલે કે તેલુગુની અંદર લખેલું છે બસો રૂપિયા અને સૌથી છેલ્લે તો સૌથી છેલ્લે જે ભાષા છે તે ઉર્દુ ભાષા છે અને ઉર્દુ ભાષામાં લખેલું છે બસો રૂપિયા મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવી કે આપણે ભારતીય ચલણી નોટોની અંદર જે સત્તર ભાષાનો ઉપયોગ થયો છે આ સત્તર ભાષાનો આપણે પરિચય મેળવ્યો એટલે કે સત્તર ભાષાની લિપિને આપણે ખ્યાલ આવ્યો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો તમારા મિત્રોને પણ શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુના બે લાઇકને પણ ક્લિક કરો થેન્ક યુ ફરી મળશો નવા વિડીયો સાથે